કાંકરેજના ખીમાણાથી આકોલીવાળા કાચા રસ્તાને પાકો રસ્તો બનાવવા માટે પ્રજાની ઉગ્ર માંગ ઉઠી છે. આકોલીવાળા આ કાચા રસ્તા ઉપર વરસાદના કારણે ભારે કિચડનું સામ્રાજ્ય છવાયું છે, જેથી આ રસ્તા ઉપર રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને ગામ લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રની સામે આવેલા શ્રી હનુમાનજી દાદાના મંદિરથી પસાર થતો કાચો માર્ગ આકોલીવાળા માર્ગ તરીકે ઓળખાય છે. ત્યારે અહીંથી આકોલી માત્ર 5 થી 6 કિલોમીટર જેટલું થાય છે. જોકે આ માર્ગ ચોમાસા દરમિયાન ભારે કાદવ કિચડમાં ગરકાવ થઈ જતો હોવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ સહિત પશુપાલકો, ખેડૂતો તેમજ આમ પ્રજાને ભારે હાલકીનો સામનો કરવો પડે છે. અને આ માર્ગ ઉપરથી પસાર થવા માટે માર્ગની બંને સાઈડ બાવળો અને કાંટાળી ઝાડીઓ છે. તે કાંટામાંથી સૌ કોઈને પસાર થવું પડે છે. જોકે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારના ખેડૂતો, પશુપાલકો અને રહીશો સહિત નાના વિદ્યાર્થીઓને ભયંકર કાંટામાંથી વિંધાઈને પસાર થવું પડે છે. જ્યારે કે વિકાસના નામે મોટી મોટી બળાંગો મારતા સ્થાનિક નેતાઓને આ વિસ્તારની સમસ્યા કેમ નથી દેખાતી? જોકે હાલમાં કાંકરેજમાં ધારાસભ્ય ભાજપના છે અને રાજ્યમાં તેમજ કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એમાં કાંકરેજ ધારાસભ્યની ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પસંદગી પણ થઈ છે. ત્યારે આ વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ પ્રજાની સમસ્યાને ધ્યાને લઈ ખીમાણાથી આકોલીવાળો કાચો માર્ગ પાકો બનાવી આપે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.